આજે આપણે ગુજરાતી બે વિશે ભણીશું. તો ગુજરાતી બે માં વ્યાકરણ પાચા આપણે ગુજરાતી બે ની ચોપડી છે ને વ્યાકરણ ની, એમાં આપણે પાચા લઈશું. જાતિ એટલે આપણે કહીએ ને કે નર જાતિ, નારી જાતિ, નાજર. હવે કૂતરું હોય તો આપણે એમ કહીએ ને કે કૂતરું તો કેવું છે, બિલાડી હોય તો આપણે શું કહીએ, બિલાડી કેવી છે. પછી મોર હોય તો મોર કેવો છે એવું આપણે બોલીએ છીએ ને, એમ કહીએ ને મોર કેવી છે કે કૂતરું કેવી છે એવું. એટલે એમાંથી જાતિવાચક આપણે જાતિ વિશે જોવાનું છે. એમ કે તો કે પહેલા તો જાતિના પ્રકાર, તો કે જાતિના કુલ ત્રણ પ્રકાર હોય છે. જાતિના કેટલા પ્રકાર હોય છે, ત્રણ પ્રકાર. કયા કયા, તો કે નર જાતિ, નારી જાતિ અને મેલ્ય જાતિ. જાતિના ત્રણ પ્રકાર હોય છે. કે પછી નર જાતિને કે બીજું પુલ્લિંગ નામથી પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય, પુલ્લિંગ. ધારો કે તમને એમ પૂછે નર જાતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો આપણે એમ કે નર જાતિને બીજા પુલ્લિંગના નામથી ઓળખવામાં આવે છે. પછી બીજું છે નારી જાતિ, તો કે નારી જાતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો નારી જાતિને બીજા સ્ત્રીલિંગના નામથી ઓળખવામાં આવે છે. શું કહેવાય, સ્ત્રીલિંગ. સ્ત્રી એટલે કે સ્ત્રી હોય એને નારી જાતિ કહેવાય, પુરુષ હોય તો એને નર જાતિ કહેવાય, અને સ્ત્રી જાતિના આવડ પુરુષ હોય તો એને શું કહેવાય, જ્ઞાન્ય જાતિ. જ્ઞાન્ય જાતિ ત્રીજું છે. અને બીજું નપુંસક લિંગના જાતિથી પણ ઓળખવામાં આવે છે. એમ કે તો આપણે જોઈએ કે પહેલા તો આપણે એની સમજૂતી જોઈશું. સમજૂતી તો તમારે શેમાં લખવાનું, ગુજરાતી બે ની નોટ કાઢવાની. આપણે બધી નોટો જુદી જુદી બનાવી છે ને, એક નોટમાં તો કશું નથી લખ્યું. તો ગુજરાતી બેની નોટમાં આપણે બે ભાગ પાડ્યા છે, એમાં એક ભાગમાં આપણે માં પાઠે શું લખ્યું છે, અક્ષર અને શબ્દ વિશે આપણે લખ્યું છે ને એ ભાગમાં, આગળના ભાગમાં અને બે ભાગ પાડ્યા છે. એમાં બીજા ભાગમાં આપણે જે પાઠ્ય પુસ્તકનું વ્યાકરણ હોઈએ છીએ ને, સમાનાર્થી વિરોધી ને બીજો, તો એ બધું આપણે લખવાનું હોય છે. બરાબર, તો જ્યાં આપણે પાઠ્ય એક અક્ષર અને શબ્દ વિશે આગળનો પાઠ ભણી ગયો ને પહેલો પાઠ, એ ભાગમાં જ તમારે લખવાનું છે. હવે નવો પાઠ આવ્યો એટલે ક્યાં લખવાનું, નવા પાને લખવાનું ને. નવો પાઠ હોય તો નવા પાને લખવાનું. હવે તમે ગુજરાતી બે ની નોટમાં લખતા હોય એટલે વિષય ગુજરાતી બે તમારે નહીં લખવાનું, આ તો બોર્ડ ઉપર હું લખું છું એટલે મારું લખું છું. બરોબર, તમારે નહીં લખવાનું કે તમે તો ગુજરાતી બે ની નોટમાં જ લખો છો. હવે નવા પાને લખવાનું છે એટલે શું લખવાનું છે, વ્યાકરણ પાઠ ચાર. અને મેં શું કીધું છે, આસિયામાં કોઈ દિવસ સૂચના લખવાની નથી. લીટીમાં જ બધું લખવાનું છે. પહેલી લીટીમાં લખવાનું વ્યાકરણ પાઠ ચાર, પછી બીજી લીટીમાં લખવાનું પાઠનું નામ છે જાતિ. જાતિ શું છે, પાઠનું નામ છે. અને પછી ત્રીજી લીટીમાં લખો સમજૂતી. તો આપણે આની સમજૂતી જોઈશું. એમ તો કે જાતિના ત્રણ પ્રકાર છે. બીજું
પૂછવાથી નારી જાતિના નામ મળે છે. નારી જાતિના જેમ કે કેવી છોકરી, કેવી છોકરી, પછી કેવી કૂતરી, કેવી કૂતરી, પછી કેવી બકરી, કેવી બકરી, કેવી વાંદરી વગેરે. તો શું કહે છે કે નર જાતિને પુલ્લિંગ પણ કહે છે. હવે બીજું નારી જાતિ. નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગ. નારી જાતિ, નારી જાતિ એટલે સ્ત્રીલિંગ કહેવાય. શું કહેવાય? નારી જાતિ સ્ત્રીલિંગ. કેવી પ્રશ્ન પૂછવાથી, કેવી પ્રશ્ન પૂછવાથી નારી જાતિના નામ મળે છે. જેમ કે કેવી છોકરી, કેવી કૂતરી, કેવી બકરી, કેવી વાંદરી વગેરે. તો ફરી આપણે મારો કરી જો, આપણે નવા પા, તમારે નવા પાને લખવાનું છે ને. નવા પાઠ એ પહેલી લીટીમાં શું લખવાનું છે? વ્યાકરણ પાઠ ચાર, પાઠનું નામ જાતિ. હવે એની નીચેની લીટીમાં લખીશું સમજૂતી. હવે જોઈએ સમજૂતી. જાતિના ત્રણ પ્રકાર છે. જાતિના ત્રણ પ્રકાર છે, કયા કયા? તો એક નર જાતિ પુલ્લિંગ, બે નારી જાતિ સ્ત્રીલિંગ, ત્રણ નેત્ર જાતિ નપુંસકલિંગ. હવે આપણે નર જાતિ શીખીએ. કેવો પ્રશ્ન પૂછવાથી, કેવો પ્રશ્ન પૂછવાથી નર જાતિના નામ મળે છે. જેમ કે કેવો છોકરો, કેવો કૂતરો, કેવો બકરો, કેવો વાંદરો વગેરે. નર જાતિને પુલ્લિંગ પણ કહે છે. શું કહે છે? નર જાતિને પુલ્લિંગ પણ કહે છે. બીજું નારી જાતિ વિશે આપણે જોઈએ. નારી જાતિ નારી જાતિના નામ મળે છે. જેમ કે કેવી છોકરી, કેવી કૂતરી, કેવી બકરી, કેવી વાંદરી વગેરે. ફરી જોઈએ આપણે તો નારી જાતિ સ્ત્રીલિંગ. તો કે કેવી પ્રશ્ન પૂછવાથી નારી જાતિના નામ મળે છે. જેમ કે કેવી છોકરી, કેવી કૂતરી, કેવી બકરી, કેવી વાંદરી વગેરે. પછી શું કહે છે? નારી જાતિને, નારી જાતિને સ્ત્રીલિંગ પણ કહે છે. નારી જાતિને સ્ત્રીલિંગ પણ કહે છે. નારી જાતિને સ્ત્રીલિંગ પણ કહે છે. તમારી સમજૂતી મારી જેમ વચ્ચે બે ભાગ દોરીને, લીટી દોરીને નથી લખવાનું. નોટમાં સરમ સરમ જ લખવાનું છે. જ્યારે બી બે ભાગ પાડવાના હશે, લીટી દોરવાની હશે, ત્યારે હું તમને કહીશ કે આવી રીતે લીટી દોરીને લખો. ત્યાં સુધી હું તમને શુદ્ધ ના આપું કે તમારે સરમ સરમ જ લખવાનું. સીધે સરમ એટલે કે સીધે સીધું જ લખી દેવાનું, બરોબર? તો આટલું તમારે લખાઈ ગયું તો ભૂસી નાખો. થઈ ગયું છે. આપણે આગળ જોઈએ બીજી લીટી સમજૂતી.
શબ્દો આપ્યા એટલે કે આમાંથી એનું
વર્ગીકરણ કરો તો વર્ગીકરણ એટલે કે છૂટા પાડવાના નર જાતિના નર જાતિમાં લખવાનું નારી જાતિનું નારી જાતિમાં નામ લખવાના ને જ્ઞાત જાતિના શબ્દો હોય તો જ્ઞાત જાતિમાં લખવાના તેવી રીતના વર્ગીકરણ કરવાનું પછી ગાંધીજી તો ગાંધીજી શું કહીએ ગાંધીજી કેવા હતા એવું કહીએ ને પછી ઉજાસ ઉજાસ એટલે અજવાળું તો શું કહીએ ઉજાસ કેવો છે એમ કહીએ છીએ ને આ ઉજાસ કેવું છે ઉજાસ કેવી છે એવું કહીએ સૂતર તો સૂતર શેમાં આવે સૂતર જ્ઞાત જાતિમાં આવે એ સૂતર કેવું છે એમ કહીએ ને પછી ચાંદો ચાંદો હોય તો આપણે શું કહીએ ચાંદો કેવો છે રાતે ચાંદામાં ઉગે તો કેટલા સરસ લાગે છે કે કેવો સરસ ચાંદો ઉગ્યો છે એવું કહીએ છીએ ને પછી આ ચાંદો કેવું ઉગ્યું છે ચાંદો કેવી ઉગી છે એવું આપણે બોલીએ ના ફૂલ ફૂલ હોય તો શું કહીએ સરસ ગુલાબનું ફૂલ હોય એમ કે કેવું સરસ ફૂલ છે બોલીએ છીએ ને આપણે તો શેમાં આવે જ્ઞાત જાતિમાં પછી ખોરાક તો આપણે શું કહીએ ખોરાક કેવો છે એમાં આવે ઝાડું કરોડો ઝાડું બનાવે તેમ કે ઝાડું કેવું ઝાડું થઈ ગયું છે તો કેવું આવે પછી વતન વતન એટલે કે આપણું ગામ તો આપણે કહીએ ને કેવું છે વતન કેવું છે તો શેમાં આવે જ્ઞાત જાતિમાં આવે ફેરીઓ ફેરીઓ એટલે બધા લઈ આપણે તમને તો ત્યાં શાકવાળા આવે ને બધું બીજું બધું વેચનારા બધા આવે ફળવાળો આવે શાકવાળો આવે તો આપણે કહીએ ને ફેરી આવ્યા છે તો કે ફેરીઓ તો કેવો આવે શિંગડું પેલા પ્રાણીઓના શિંગડા હોય ને તો કહીએ ને આ ગાયનું શિંગડું તો કહીએ ને જો ગાયનું શિંગડું કેવું છે હરણનું શિંગડું કેવું અણીદાર કહીએ ને જો હરણનું શિંગડું કેવું છે તો એ જ્ઞાત જાતિમાં આવે પછી વહાણ દરિયામાં નદીમાં વહાણ ચાલતો એમ કહીએ ને આ વહાણ કેવું છે તો શેમાં આવશે જ્ઞાત જાતિમાં પતંગિયું તો પતંગિયાને આપણે શું બોલીએ પતંગિયું કેવું છે કેવું સરસ પતંગિયું જેવું બોલીએ છીએ ને તો શેમાં આવે જ્ઞાત જાતિમાં આવે બાગ તમે બગીચામાં ફરવા ગયા હોય તો કે ને બાગ કેવો સરસ છે તો શેમાં આવે નર જાતિમાં આવે પછી હવેલી હવેલી હોય તો શું કહીએ હવેલી કેવી સરસ છે હવેલી કેટલી સરસ છે તો શેમાં આવે નારી જાતિમાં આવે પાણી તો પાણી આપણે પાણી પીએ છીએ કે ને પાણી કેવું છે કોકવાર પાણી ખરાબ હોય કચરાનું હોતું હોય તેમ કે ને આ પાણી તો કેવું ગંદુ છે બોલે છે ને તો કેવું તો શેમાં આવે જ્ઞાત જાતિમાં આવે છે ને પાદર તો ગામને પાદર હોય તો પાદર શું હોય આપણે કહીએ ને પાદર તો કેવું છે પાદર કેવું છે પછી એવી રીતના ખેડૂત શબ્દ હોય તો કે ખેડૂત કેવો છે ખેડૂત કેવો છે તો શેમાં આવે નર જાતિમાં આવે શિયાળ તો શિયાળ શેમાં શબ્દ આવે આ શિયાળ કેવું છે તો જ્ઞાત જાતિમાં બહુ સહેલું છે આ તો ખાલી કેવો કેવી ને કેવું આપણે કોખી મારવાનો આપણે શબ્દ હવે શિયાળ આપણે શિયાળ શબ્દ બોલ્યા તો તરત કપડે ને શિયાળમાં કેવું આવે તો કેવું એટલે જ્ઞાત જાતિમાં હવે એમ કે શિયાળ કેવો છે કે શિયાળ કેવી છે એવું આપણે બોલીએ છીએ ના એવું ના બોલાય તો આ તો બહુ સહેલું છે તમને લાગે કે આ તો કેવું હતું પણ બહુ સહેલું છે આ તો પછી મુગટ મુગટ કેમ માથા પર મુગટ પહેરે છે ને આપણે પિક્ચરોમાં અને સિરિયામાં જોઈએ રાજાનો મુગટ રાજાએ મુગટ પહેર્યો છે તો મુગટ તો શું કહીએ કે મુગટ કેવો છે મુગટ કેવો છે એમ કહીએ ને મુગટ કેવો છે તો એવી રીતના બધા શબ્દોનું કેવો કેવી ને કેવો નર જાતિ નારી જાતિ ને જ્ઞાત જાતિમાં એનું વર્ગીકરણ કરજો એટલે આપણે આજે એ ત્રણ વિશે સમજૂતી જોઈ અને લખી તે તમે નોટમાં સરસ અક્ષરે લખી અને તૈયાર કરી લેજો વર્ગીકરણ કરવાનું આપણે બીજું આગળના ક્લાસમાં જોઈશું હરિઓમ.